જ્યાંથી અટક્યા છીએ ને ત્યાંથી આગળ જોઈશું, હોને? નિશા બોલો બેટા. નિશા, નિશા બોલો. હા મેમ. લક્ષણ અને પ્રકારો જણાવો. લક્ષણ અને છ પ્રકારોના નામ જણાવો. લક્ષણ અને મુખ્ય બે પ્રકાર છે, સીધા લક્ષણ અને ગૌણ લક્ષણ. સીધા લક્ષણ અને ચાર પ્રકાર છે, ઉત્પાદન લક્ષણ, લક્ષણ લક્ષણ, કાર્યકા સીધા લક્ષણ અને સાધ્યવસાના સીધા લક્ષણ. ગૌણી લક્ષણ અને બે પ્રકાર છે, સારોપા ગૌણી લક્ષણ, સાધ્યવસાના ગૌણી લક્ષણ. આમ લક્ષણ અને છ પ્રકાર છે. બરાબર. નેક્સ્ટ જીલુ. શુદ્ધા લક્ષણ કોને કહેવાય? શુદ્ધા લક્ષણનો અર્થ સમજાવું. જ્યાં વાચ્યાત અને લક્ષ્યાત વચ્ચે સાદશ્ય સિવાયનો સંબંધ હોય તેને શુદ્ધા લક્ષણ કહેવાય. જેમ કે તાદશ્ય, સ્વસામી ભાવ, અવયવી ભાવ, તાત્પર્ય વગેરે. બરાબર. દિવ્યા. રૂઢી એટલે શું? રૂઢી એટલે પ્રચલિત પરંપરા જોઈએ અથવા પ્રયોજન જોઈએ. બરોબર. પ્રિયા, જે ફાવે બોલી જા વાક્ય. પ્રિયા. હા મેમ. હા. વિભાવના અલંકાર ક્યારે થાય? ક્રિયા અથવા કારણો નિષેધ હોય છતાં ફળ પ્રાપ્તિ થાય ત્યારે વિભાવના અલંકાર થાય છે. બરાબર. નોટ કે ચોપડી ના હોય તો વાંધો નહીં, આપણી પાસે હોય ને એ બોલી જવાય, હા ને? વર્ષા. હા. પોતાના અર્થની સિદ્ધિ માટે અન્ય અર્થનો આરોપ કરવામાં આવે ત્યારે ઉપાદાન લક્ષણ બને છે. બરાબર. સંધ્યા. ચિંતાહ પ્રવિશંતિ ઉદાહરણ સમજાવો. ચિંતાહ પ્રવિશંતિ, ભાલાઓ પ્રવેશે છે. ભાલાઓ તો જડ છે, તેથી ભાલાઓ પ્રવેશ કરી શકે નહીં. અહીં વાક્યનો ઉપચાર બંધ બેસતો નથી, તેથી અહીં ભાલાઓને બદલે ભાલા ધારણ કરનારા પુરુષો એવો લક્ષાર્થ લેવો પડે છે. અહીં મૂળ અર્થની પુષ્ટિ માટે બીજા અર્થનું ઉત્પાદન કરવામાં આવે છે, તેથી આને ઉત્પાદન લક્ષણ કહે છે. બરાબર. ભૂમિ બોલો. હા મેમ. ગૌણી લક્ષણ કોને કહેવાય? જ્યાં વાચ્યાર્થ અને વ્યંગ્યાર્થ વચ્ચે સાદૃશ્ય સંબંધ હોય તેને ગૌણી લક્ષણ કહેવાય. બરાબર. જલ્પા. લક્ષણ લક્ષણ કોને કહેવાય? બીજાના અર્થ લક્ષ્યાર્થની સિદ્ધિ માટે પોતાના મૂળ અવિભાજ્ય અર્થ વાચ્યાર્થનું સમર્પણ થાય ત્યારે લક્ષણ લક્ષણ બને છે. પરાર્થ સ્વ સમર્પણ. બરાબર. તનિષા. તનિષા બોલ બેટા. ગૌણી લક્ષણ કોને કહેવાય? જ્યાં વાચ્યાર્થ અને વ્યંગ્યાર્થ વચ્ચે સાદશ્ય સંબંધ હોય તેને ગૌણી લક્ષણ કહેવાય. બરાબર. મનીષા. મનીષા, મનીષા, મનીષા અવાજ નથી આવતો. સેજ નેટવર્ક પકડ. હા બોલ બોલ. હા. પ્રસ્તુતનો અન્ય સાથે યોગ તથા ગુણોની સમાનતા દર્શાવવા માટે જે અભેદ ભાવનું વર્ણન કરવામાં આવે તેને સામાન્ય અલંકાર કહેવાય. બરાબર. ચારમી. તાત્પર્ય અર્થ એટલે શું? શબ્દોના અર્થનો આકાંક્ષા, યોગ્યતા અને સંનિધિને કારણે સમન્વય થતા વિશિષ્ટ સ્વરૂપ વાળો તાત્પર્યાર્થ ઉદય પામે છે. વાક્યના જુદા જુદા શબ્દોના પોતાના અર્થ હોય છે, પરંતુ એ બધા જ શબ્દો વાક્યમાં એકબીજા સાથે જોડાતા વાક્યનો વિશિષ્ટ અર્થ નીકળે છે. આને તાત્પર્યાર્થ કહે છે. બરાબર. અર્પી. શુદ્ધા સાથે
જ્યારે વિષય વિષયને પોતાની અંદર સમાવી લે ત્યારે તેને શુદ્ધ શુદ્ધ સાધ્યવસ્થાના લક્ષણ કહેવાય. મમતે આ પ્રમાણે લક્ષણ આપ્યું છે. વિષયંત કૃતેયસ્મી સા સ્યાત સાધ્યવસાનિકા. બરાબર. ઋતુ બોલો, ઋતુ બોલો. શુદ્ધ સારૂપા લક્ષણાનું ઉદાહરણ આપો. શુદ્ધ સારૂપા લક્ષણાનું ઉદાહરણ છે આયુષ ઋતુ. અહીં ઘી અને આયુષ્ય બંનેનો સ્પષ્ટ જુદો ઉલ્લેખ છે, પરંતુ અહીં ઘી પર આયુષ્યનું આરોપણ થાય છે. હવે મારા ખ્યાલથી આ ગુજરાતી વાળા અહીં નથી, પણ જો બેઠા હોય અને બોલવું હોય તો, કારણ કે એ લોકોએ લીવ નહીં કર્યું હોય, સીધા બંધ કરી દીધું હશે. સુરેખા, ઉપેક્ષા, ભૂમિ, વંદના, વર્ષા નથી જ અંદર, કારણ કે સીધું બંધ કર્યું હોય ને તો એવું થાય. હા ને, હજી સવાલ બાકી રહ્યા બેટા ગર્લ્સ? હા મેમ.